થયું તેની અસર કેવી રીતે છે તે પણ રાજકીય સમીકરણો શું છે તે જાણીશું આઠ કલાકમાં ગુજરાતમાં બાવન મતદાન થઈ ચૂક્યું છે એટલે હવે એક કલાકનો સમય બાકી છે તેમાં આંકડામાં વધઘટ થઈ શકે છે બિલકુલ સૌથી વધુ તાપીમાં બાદ ચોસઠ મતદાન થયું છે અને સૌથી ઓછું પોરબંદરમાં મતદાન સામે આવ્યું તેતાલીસ ટકા જેટલું જ મતદાન થયું છે મતદાનની આ મોટી વાતો અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર ઓછું મતદાન પોરબંદરમાં ને સૌથી વધારે તાપીમાં આ સાથે ઝી ચોવીસ કલાક આપ સૌને અપીલ કરે છે પણ આપ પણ મતદાન કરવા માટે જાઓ હવે માત્ર એક જ કલાક બાકી છે અને અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો પહોંચ્યા હતા જે સ્ટાર પ્રચારકો હતા ગુજરાતના તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તમામની વિગતો આપણે દ્રશ્યો પણ જોઈ રહ્યા છે કે એક બાદ એક દિગ્ગજો પણ પહોંચ્યા હતા પોતાના મતાધિકારનો ઉપયોગ તેમણે કર્યો હતો સાથે સાથે ચોવીસ કલાક સાથે વાત પણ કરી હતી એક બાદ એક તમામ દિગ્ગજોએ પોતાના મતાધિકાર ઉપયોગ કર્યો છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આપણે જોયું જોયા છે દર્શનાબેન નિર્દોષ છે તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો લલિત કગતરા તેઓ સૌને અપીલ પણ કરી હતી કે વધુમાં વધુ વોટ કરો આમ પણ આપણે જોયું છે કે ટ્રાયબલ વિસ્તાર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર અત્યાર સુધીમાં મતદાન ખૂબ સારું થયું છે આંકડો જે છે તે સતત ત્યાં વધ્યો છે બપોર બાદ વધુ મતદાન થશે તેવી એક આશા પ્રબળ શક્યતાઓ હતી પણ હાલના તબક્કે જોવા જઈએ તો ધીમું મતદાન થઈ રહ્યું છે એક કલાકનો સમય બાકી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં બાવન ટકા જેટલું જ મતદાન થયું છે તો આપજુઓ કે આ જે દિગ્ગજો છે હાઈ પ્રોફાઇલ બેઠક છે સુરત હોય ભાવનગર હોય તમામ જગ્યા પર પણ દિગ્ગજોએ મતદાન કર્યું હતું જ્યાં કપરાડાના ઉમેદવાર જીતુ ચૌધરી ત્યાર એક બાદ આપણે જોઈ રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ પોતે મત આપવા માટે પહોંચ્યા હતા વિનુ મોરડિયા તેમને પણ કતાર ગામથી ઉમેદવાર છે તેઓએ પણ પોતે વોટ કર્યો હતો આમ તમામ દિગ્ગજો હાઈ પ્રોફાઇલ બેઠકો કેટલાય ભાવિ આજે ઈવીએમમાં સીલ થવા જઈ રહ્યા છે ત્યારે આ તમામ અપડેટ ઝી ચોવીસ કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે બિલકુલ આ ત્રણ છ તસવીરો અમે આપણે દર્શાવી રહ્યા અલગ અલગ જગ્યાઓ પરથી કે જેમાં રવિન્દ્ર જાડેજા પત્ની સાથે પ્રચાર પ્રસાર કર્યો ને મત આપવા માટે પણ પહોંચ્યા વજુભાઈ વાળા તેમણે પણ મત આપ્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમના પત્ની અંજલિ રૂપાણી પણ હતા તેઓ પણ મત આપવા માટે પહોંચ્યા હતા કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને મનસુખ માંડવીયા ભરૂચથી તેઓ પણ મત આપવા માટે પહોંચ્યા હતા તમામ જે સ્ટાર પ્રચારકો સાંસદો ઉમેદવારો એ તમામે તમામ લોકો પહોંચ્યા હતા ગેસ્ટ પેનલ અમારી સાથે જોડાય છે અને આ આપણો સ્ટાફ છે કે જે સતત સવારથી ખડે પગે છે અને તેમની સાથે પણ વાતચીત કરીએ કે આખરે આ જે આખા દિવસનો સિનારિયો રહ્યો તે કેવો રહ્યો બિલકુલ શું કહે છે આપણા તમામ તે પણ જાણીશું અને ખાસ કરીને મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે ઇલેક્શનનો પ્રથમ તબક્કો છે નેવ્યાસી બેઠકો સાતસો ને અઠ્યાસી ઉમેદવારો શું કહી રહ્યા છે ન્યૂઝ રૂમ ના અમારા આંકડા હજુ પણ એક કલાકનો સમય બાકી છે ત્યારે સીધા દેશો ન્યૂઝ રૂમમાં ન્યૂઝ રૂમ રૂમથી લાઈવ હું આપને બતાવે છે દ્રશ્યો સહિત આપને આંકડા પણ માહિતી જે છે જિલ્લા વાઇઝ અત્યારે કયા જિલ્લામાં કેટલું મતદાન થયું છે તેને લઈને પણ વાત કરવી છે સાથે સાથે શું છે સિનારીઓ તે પણ જ રહ્યો કારણ કે હવે એક કલાકનો સમય બાકી રહ્યો છે દિગ્ગજો છે મેદાને ઉતરેલા છે હિતલ આપની પાસે આવું છું અત્યાર સુધી જોવા મળી રહ્યું છે એક કલાકનો સમય બાકી છે બાવન જેટલું મતદાન ઓછું મતદાન છે ધીમું મતદાન છે શું કહેશો ચોક્કસ એવું કહી શકાય કે મતદાનની ટકાવાળી શરૂઆતમાં ઓછી હતી પણ જે પ્રકારે બપોર પછી મતદાન વધ્યું છે કારણ કે ત્રણ વાગ્યા સુધીમાં અડતાલીસ ટકા મતદાન હતું અને એવું ચોક્કસ કહી શકાય કે હવે છેલ્લો કલાક છે એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યાર સુધીના ભૂતકાળના જે અનુભવો છે એ અનુભવો પ્રમાણે એવું લાગે છે કે સિત્તેર ટકાની આસપાસ આ મતદાન પહોંચવાની શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે જે સૌથી વધારે મતદાન તાપીનું છે એટલે આદિવાસી વિસ્તાર છે તેમાં મતદાનની ટકાવારી ખૂબ સારી છે બીજું મહત્વપૂર્ણ એ પણ છે આજે પ્રધાનમંત્રી અમદાવાદમાં રોડ શો કરવાના છે બીજા તબક્કાનું પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે પણ તેની ઇફેક્ટ જોઈએ એક તરફ મતદાન ચાલી રહ્યું છે ને આ પ્રચાર પ્રસાર કેટલી સીધી ઇફેક્ટ ચોક્કસ ઇફેક્ટ થતી હોય છે અને કારણ કે જે મતદારો ઘરે પોતાના હોય છે અને મતદાન કરવા નથી ગયા બપોરે ટીવી જોતા હોય છે એમાં સીધી ઇફેક્ટ આવતી હોય છે ને એટલે જ રાજકીય પક્ષો આ પ્રકારનો લાભ લેવાનો પણ પ્રયત્ન કરતા હોય છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો હોય કે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો હોય ને એ જ પ્રકારે કોંગ્રેસ દ્વારા પણ જાહેર સભાઓ સંબોધવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો આ લાભ લેવાનો પ્રયત્ન કરતા હોય છે એવું કહી શકાય કે જે પ્રકારે એક સામાજિક રીતે જોવા જઈએ તો આ એક ખૂબ મોટી બાબત છે કારણ કે આદિવાસી મતદારો છે એને ક્યાંક ને ક્યાંક અભણ મતદાર તરીકે પણ એક સમયે ગુજરાતમાં જોવાતા હતા એમાં ક્રાંતિ આવી આવી રહી છે એક જાગૃતિ આવી રહી છે આ ગુજરાત માટે એક સારી બાબત ગણી શકાય અને જે શહેરી વિસ્તારો છે માની લો કે પોરબંદર છે તો પોરબંદરની સ્થાનિક રાજનીતિના કારણે કદાચ ઓછું મતદાન હોઈ શકે પણ આદિવાસી વિસ્તારમાં મતદાન વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે બે હજાર વીસ એકવીસ ધોરણ દસના પરિણામો છે એમાં પણ આદિવાસી વિસ્તારોમાં પરિણામ ખૂબ ઊંચું આવ્યું છે આ ચોક્કસ એવું બતાવે છે કે એ વિસ્તારમાં બદલાવ આવી રહ્યો છે બિલકુલ કેટલો બદલાવ આવી રહ્યો છે પરિણામો પર સૌની નજર છે સાથે સાથે પાંચ તારીખે થવાનાર બીજા તબક્કાના મતદાનના પ્રચાર પ્રસારની ઇફેક્ટ જે છે એ પણ આપણને આજે પ્રથમ તબક્કાના મતદાન પર જોવા મળી શકે છે